જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા HTAT મુખ્ય શિક્ષકોની બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માટે સરકાર સુધી રજૂઆત પહોંચાડવા સોમવારે કલેક્ટરને આવેદન પત્ર અપાયું, જેમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો 2 માર્ચથી 3ના પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારાઈ. જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા HTAT મુખ્ય શિક્ષકોની બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માટે સરકાર સુધી રજૂઆત પહોંચાડવા સોમવારે કલેક્ટરને આવેદન પત્ર અપાયું, જેમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો 2 માર્ચથી ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારાઈ. શિક્ષક સંઘ વતી ગોવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની પોસ્ટ ઊભી કરીને વર્ષ 2012 થી 2018 સુધી નિમણૂક આપવામાં આવી છે અને આ કેડરને અસ્તિત્વમાં આવ્યાને 11 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં HTAT આચાર્યની બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી. વધુમાં અનેક વખત આ બાબતે વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં કરી છે અને નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવામાં આવ્યા નથી. આથી ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની જરૂર પડશે. રમેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2012 થી HTAT કેડર અસ્તિત્વમાં આવી હતી, જેના 3 વર્ષ પછી વહીવટી માંગણીને અનુસંધાને વારંવાર બદલીની માંગણી કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા વહીવટી બદલી કરવામાં આવતી નથી કે નથી તેના નિયમો જાહેર કરવામાં આવતા. ચૂંટણી પહેલાં સરકાર નિયમો પાર પાડીને બદલી કરે, નહીંતર ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે.